दर्शक मित्रों समाचार इन भरूच में हूं मेघा अग्रवाल आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो समाचार इन भरूच। नजर करिए आज ना मुख्य समाचार पर। માલસર રસા નર્મદા નદી પર નિર્માણ પામેલ શ્રી માધવ સેતુ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ। બ્રિજના સ્થળેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ રિબિન કાપી બ્રિજને ખુલ્લો મૂક્યો। કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ। વડોદરાના માલસર અને ભરૂચના અસા ગામ વચ્ચે નર્મદા નદી પર 225 કરોડના ખર્ચે 3.5 કિલોમીટર લાંબો બ્રિજ। પીએમ મોદીના કાર્યક્રમ પૂર્વે જ ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓને પોલીસ દ્વારા નજરકેદ કરાયા। ભરૂચ અંકલેશ્વર તેમજ ઝઘડિયા સહિત જિલ્લાના અગ્રણીઓને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા। શ્રીજી વિસર્જન માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ। ભરૂચમાં વિસર્જન માટે 3 સ્થળ પર તરવૈયા સાથે કૃત્રિમ કુંડનું નિર્માણ। શ્રીજી વિસર્જનમાં પોલીસ કાફલો વિસર્જન સ્થળ અને સમગ્ર રૂટ પર તૈનાત રહેશે। 10 દિવસ શ્રીજીના પૂજન અર્ચન અને ભક્તિમાં લીન બન્યા બાદ ભક્તો શ્રીજી વિદાય માટે સજ્જ। મોહમ્મદ પૈગંબરના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પ। ભરૂચમાં અનોખો ઓનલી લેડીઝ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। બ્લડ આપનાર લેનાર અને આયોજકો તમામ મહિલાઓ, 200થી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું। રાજપીપળા ગાર્ડનમાં ખાણીપીણીની દુકાનો, શાક માર્કેટ અને કોમ્પ્લેક્સનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું। ગાર્ડનમાં ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજપીપ પરિવાર। નગરપાલિકા સત્તાધીશોએ કલેક્ટરને ગેરમાર્ગે દોર્યા। વાગરા તાલુકાના ઉચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં સવારે 10 વાગ્યાના અરસામાં એક નવી રો આવી પહોંચ્યો। મામલતદાર કચેરીમાંથી વિઝિટ કરવા આવ્યો છું કહી બળજબરીપૂર્વક સ્કૂલના પટાંગણમાં ઘૂસ્યો। બળજબરીથી બાળકોની ગણતરી કરવા લાગ્યો। બનાવ અંગે આંગણવાડી કાર્યકરે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપી। આમોદ જંબુસરમાં કાશ્યા પટેલ સમાજ દ્વારા જલ જીરણી એકાદશીની ભવ્ય ઉજવણી। આમોદના મોટા તળાવમાં લાલજીનું સ્નાન અને જંબુસરના નાગેશ્વર તળાવમાં વિહાર। માલસર અસા નર્મદા નદી પર નિર્માણ પામેલ માધવ સેતુ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું, જ્યારે બ્રિજના સ્થળેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ રિબિન કાપી બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો, જેને લઈને વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે। વડોદરા જિલ્લાના માલસર અને ભરૂચ જિલ્લાના અસા ગામ વચ્ચે નર્મદા નદી પર આશરે 225 કરોડના ખર્ચે 3.5 કિલોમીટર લાંબા બ્રિજનું હરિયાણાની એસપી સિંગલા કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ જતા આજરોજ બોડેલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે માલસર ગામે નર્મદા નદી પર નિર્માણ પામેલ બ્રિજ પરથી સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને એપીએમસીના ચેરમેન સચિન પટેલની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાને પુષ્પમાળા પહેરાવી શ્રીફળ વધેરી ચુંદડી અર્પણ કરી હતી અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ રિબિન કાપી નવનિર્મિત માધવ સેતુ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો, જેને લઈને વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે। આ લોકાર્પણ પ્રસંગે શિનોર અને ઝઘડા તાલુકાના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આજરોજ માલસર ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રિબિન કાપી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો છે, તો આપણી સાથે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ જોડાઈ ગયા, આપણે એમને પૂછીશું કે એમનો અભિપ્રાય કેવો છે। સાહેબ, આજે લોકો બ્રિજનું લોકાર્પણ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, શું કહેશો તમે? આજે અમારા વડોદરા જિલ્લા, ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતો જે શ્રી માધવ સેતુ બંધ અને પુલ આજે જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, અમારા માટે બહુ આનંદની વાત છે કે આ વિસ્તારની અંદર દિવસે ને દિવસે પ્રગતિ થાય એવી અમારા લોકોનો એક ઉત્સાહ છે કે આવનારા દિવસોની અંદર કનેક્ટિવિટી એટલી મોટી થઈ ગઈ છે કે મહારાષ્ટ્રને ગુજરાતને જોડતો આ ગુજરાતનો સૌથી લાંબો 3.5 કિલોમીટર જે સમુદ્રની ડિઝાઇન આવે છે, સમુદ્ર પર જે બ્રિજ બાંધવામાં આવે છે એ ડિઝાઇનથી આ બ્રિજ બનાવવામાં આવે છે અને ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે અને આ એક અલગ પ્રકારની ડિઝાઇન ગુજરાતની અંદર સૌથી પહેલી અમારા વિસ્તારની અંદર આ રીતે બ્રિજ બનાવ્યો છે, અમારા માટે બહુ આનંદની વાત છે। જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે ઝઘડિયા વિસ્તારને કનેક્ટ છે એ લોકોને, અમારા જે કેટલાય લોકો રોજગારી માટે એ બાજુ જતા હોય છે, આ બાજુ આવતા હોય છે, તમામ લોકોને ફાયદો થવાનો। અસા નર્મદા નદી પર નિરાધીન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું, તમે રિબિન કાપી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, શું કહેશો તમે?
आ असा मालसरनो ब्रिज 2017 में मंजूर थयो 225 करोड़ खर्चे आ ब्रिज नु काम पूर्ण थयु छे। कोरोना ना कारणे थोड़ी काम में अवरोधरूप थयु हतु, परंतु समय मर्यादा में आ ब्रिज नु निर्माण थयु छे। भरूच जिल्लाना उमल्लानी आसपासना तथा नेत्रंग सुधीना विस्तारना लोकोने अने आ बाजू वडोदरा जिल्लाना करजण ने शिनोरना लोकोने डभोई सुधीना लोकोने दक्षिण गुजरात में जवो है, दक्षिण गुजरात वाला ने वडोदरा तरफ जवो है, तो खूब समय मर्यादा में लोग पहुँचवा से ना। आ ब्रिज बनया पछी आ बने विस्तार अनडेवलपमेंट हतो, एने घणो बधो आशीर्वाद रूप आ ब्रिज पुरवार थशे। कोई शैक्षणिक हेतु, आरोग्यना माटे अथवा विकासना कोईपण काम में अथवा तो वडोदरा भरूचना लोकोने जवो, उमरलाना लोकोने जवो होय तो આ બ્રિજ બન્યાથી બિલકુલ શોર્ટ પડવાનો છે। તો આ તા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા કે જે આ બ્રિજ બનવાથી લોકોનો વિકાસ થવાનો છે અને બે જિલ્લાની પ્રજા આનો ઉપયોગ કરશે એવું જણાવે છે। કેમેરામેન સતીશ વસાવા સાથે કાજર ખત્રી, સમાચાર ઇન ભરૂચ। પીએમ મોદીના કાર્યક્રમ પૂર્વે જ ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓને પોલીસ દ્વારા નજરકેદ કરાયા હતા। વડાપ્રધાન મોદી વડોદરામાં આવી રહ્યા હોય ત્યારે વિરુદ્ધ પક્ષ કોંગ્રેસના ભરૂચ, અંકલેશ્વર તેમજ ઝઘડા સહિત જિલ્લાના અગ્રણીઓને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વર હાંસોટ યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગાને અંકલેશ્વર એ ડિવિઝન ખાતે નજરકેદ કરાયા હતા, તો ઝઘડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધનરાજ વસાવાને તેમના મૂળ સ્થિત ઘરે પોલીસે નજરકેદ કર્યા હતા। ભરૂચના યુવા કોંગી અગ્રણી યોગી પટેલને તેમના નિવાસસ્થાને નજરકેદ કરાયા હતા। નજરકેદ કરાયેલ કોંગી અગ્રણીઓ પૂર અસરગ્રસ્તોના મુદ્દે અમે રજૂઆત ના કરીએ તે માટે અમારું મોઢું બંધ કરવા નજરકેદ કરાયા હોવાના આક્ષેપ સાથે રાહત માટેની પણ માંગ કરી હતી કે ગઈકાલના રાતના લગભગ 8:30 વાગ્યાથી મુલદ ખાતેના મારા નિવાસસ્થાને મને નજરકેદ કરવામાં આવ્યો છે। મને કોઈ કારણ સમજાતું નથી, પણ હા, પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે જે પાણીના વધામણા કરી અને દરેક ગામ, દરેક શહેરના વિસ્તારોમાં, ભરૂચ જિલ્લાના શહેર વિસ્તારમાં, ઝઘડિયા તાલુકાના ગામમાં બધે જે હોનારત, જે તારાજી માનવ સર્જિત પૂર દ્વારા કરવામાં આવી અને આજે મારા ઝઘડિયા તાલુકાના આદિવાસી ભાઈ બહેનો મિત્રો તથા અન્ય જાતિના ભાઈ બહેનો મિત્રો ખેડૂતોને જે નુકસાન ભોગવવામાં આવ્યું છે તેને કારણે આ અમે કોઈ વિરોધ ના કરીએ, અમે અમારો અવાજ ના ઉઠાવીએ તેના માટે આજે મને અહીંયા નજરકેદ કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે 900 કરોડ, 1500 કરોડ આવા પેકેજ જાહેર કરી દેતા હોય છે, પણ જ્યારે આટલી મોટી તારાજી સર્જાઈ છે ત્યારે પૂરતી કેશ ડોલ નથી આપવામાં આવી 2500 જેવા ઘર વખરી માટે અને 2500 બીજા અન્ય નુકસાન માટે આપવામાં આવ્યા છે અને તે પણ પૂરેપૂરી સહાય ખાતામાં પહોંચી નથી, ફક્ત કાગળ પર અને તેના મૌખિક રીતે એને જાહેર કરી દેવામાં આવી છે। હવે હું આ હજુ એ કહેવા માંગીશ તમને કે અમે જ્યાં જરૂર પડશે આના માટે અવાજ ઉઠાવીશું, અમે રજૂઆત કરીશું અને અમારા ભાઈ બહેનો અને જે પણ ખેડૂતોનું નુકસાન થયું છે તે પૂરેપૂરું વળતર જ્યાં સુધી નહીં મળી રહે તેના માટે લડત આપીશું। ભરૂચ શહેર જિલ્લામાં દુંદાડા દેવ ગણેશજી 10 દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે, ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર અને ભક્તો સજ્જ થઈ ચુક્યા છે। તંત્ર દ્વારા પણ શ્રીજી વિસર્જનને લઈ વિવિધ વિસ્તારોમાં 3 કૃત્રિમ જળકુંડ ઉભા કરવામાં આવ્યા છે। ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં કરવામાં આવી છે। હવે શ્રીજીની વસમી વિદાયનો દિવસ આવી પહોંચ્યો છે ત્યારે કોર્ટ અને એનજીટીની ગાઈડલાઈન મુજબ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં ન કરવા માટે અપીલ કરવા સાથે તંત્ર દ્વારા ભરૂચ શહેરના 3 વિવિધ વિસ્તારોમાં મોટા જળકુંડ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવ્યું છે, જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શહેર વિસ્તારના શ્રીજી આયોજકોએ પોતાના શ્રીજીની વિસર્જનનું શક્તિનાથ નજીક જેબી પાર્ક પાસે કરવાનું રહેશે, જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારના લોકોએ મક્તમપુર નજીક બનાવેલ જળકુંડ અને ગાયત્રી મંદિરના જળકુંડમાં શ્રીજી વિસર્જન કરવાનું રહેશે।
અને નગરપાલિકા સહિત તંત્રએ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી આયોજકો પોતાના શ્રીજીને જળકુંડમાં વિસર્જિત કરી શકે તે માટેના તમામ પ્રયાસો કરાયા છે. પાલિકા પ્રમુખ સહિત તમામ તે માટેના આયોજનોને અંતિમ ઉપ જરૂરી સૂચના પણ આપી છે. હિન્દુઓની આસ્થાથી ગણપતજીના આગમનમાં આજે 9 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને કાલે ગણપતિજીનો વિસર્જનનો દિવસ છે. તે દ્વારા અમે નગરપાલિકા માટે 3 કુંડ બનાવવામાં આવ્યા છે. જેબી મોડી પાર્ક, મક્તમપુર બોરભઠા બેટ, ગાયત્રી મંદિર જરેશ્વર, જેથી કરીને ગણેશજીના ભવ્ય ભક્તોને વિસર્જનમાં કોઈ તકલીફ ના પડે એની અમે તમામ સગવડો કરી છે. બીજી બાજુ ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જન સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે, જે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઘડી કાઢવામાં આવી છે. શ્રીજી વિસર્જન માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસર્જન સ્થળ અને રૂટ પર સતત હાજર રહેશે. ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિદાયને લઈ તંત્ર અને ભક્તો આયોજનોને અંતિમ ઓપ આપી સજ્જ થઈ ચૂક્યા છે. મોહમ્મદ પૈગંબરના જન્મદિવસ નિમિત્તે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન લેડીઝ વિંગ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સહયોગથી ઓનલી લેડીઝ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી શક્તિકરણની વાતથી પ્રેરાઈને સૌ પ્રથમ વખત ભરૂચ સહિત જિલ્લામાં ફક્ત મહિલાઓથી સંચાલિત મહિલા રક્તદાન કેમ્પનું આયોજન વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની મહિલા પાંખ દ્વારા WBVFની કંથારિયા રોડ સ્થિત હેડ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાન કરનાર, રક્ત લેનાર તેમજ આયોજન કરનાર ફક્ત મહિલાઓ હતી, જેનાથી મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ અનોખા રક્તદાન કેમ્પમાં 200થી વધુ મહિલાઓએ રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અમૂલ્ય માનવ જિંદગીને બચાવવામાં સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના પ્રમુખ યુનુષ પટેલ, રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના પ્રેસિડેન્ટ યુવરાજસિંહ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી મહિલા રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. એમાં કોઈ શંકા નથી કે મહિલાઓને ઘણા ઊંચા સ્થાનો આવીના જનરેશનમાં મળી રહ્યા છે, પરંતુ હજી કેટલાક એરિયા છે કે જ્યાં મહિલાઓને સમાજ સેવા શું છે, રક્તદાન શું છે અને કેટલીક ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ વિશે અવેરનેસ નથી. તો અમારો WBF લેડીઝ વિંગનો મેઇન ગોલ એ છે કે વધારેમાં વધારે મહિલાઓ આગળ આવે અને જેમની તેમની જે મૂંઝવણો છે અને તેમના જે સવાલો છે એ બધું દૂર થાય અને વધારેમાં વધારે મહિલાઓ રક્તદાન કરે, જેથી એક મિશાલ ઊભી થાય. થેન્ક યુ વેરી મચ. હું રંગુની મુજીબા, વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન મહિલા વિંગ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના કોલેબોરેશન દ્વારા અહીં રક્તદાન શિબિરનું આયોજન થયું છે અને ગુજરાતમાં સૌ પ્રથમવાર મહિલાઓ દ્વારા અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. લોહી એક એવું તત્વ છે જેને કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, રંગ, રૂપ સાથે કોઈ જ કનેક્શન નથી. એ જ રીતે આપણા માનવંતા પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, જે આ દુનિયામાં સંદેશાવાહક તરીકે આવ્યા અને તેમણે દુનિયાના દરેક ધર્મના લોકો માટે, દરેક જ્ઞાતિના લોકો માટે સાચો માર્ગ તેમને બતાવ્યો અને દુનિયાના અંત સુધી તેઓ દરેક ધર્મના લોકો માટે કુરબાની આપતા રહ્યા છે. તો 12 રબીઉલ અવ્વલ 28 સપ્ટેમ્બર એમનો જન્મદિવસના મોકા પર અમે લોકોએ આ સ્ત્રીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, જેમાં વિવિધ ભરૂચ જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી મહિલાઓ આવ્યા છે. આશરે 200 મહિલાઓ જેવા અહીંયા હાજર છે અને તેમણે પોતાનું રક્તદાન કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આજ કા જો બ્લડ ડોનેશન કેમ્પ હૈ, એક માયને બહુત હી યુનિક હૈ કે આજ પહેલી વાર સર્વપ્રથમ ગુજરાત મેં યા ગુજરાત કે બહાર ભી યે પૂરા બ્લડ ડોનેશન જો કેમ્પ હૈ હમારી મહિલાઓને આયોજિત કિયા હૈ, જિસમેં બ્લડ ડોનેશન દેને વાલી મહિલાએં હૈ, બ્લડ કલેક્ટ કરને વાલી મહિલાએં હૈ ઓર પ્લસ જો બ્લડ બેંક ચલા રહી વો ભી એક મહિલા હૈ. તો યે હમ લોગ કા એક અચ્છા સંદેશ હૈ મહિલા સશક્તિકરણ કો લેકે એન્ડ આઈ એમ વેરી હેપી ટુ ઓર્ગેનાઇઝ ધીસ કેમ્પ. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનની લેડીઝ વિંગ અને રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જન્મદિવસે મહિલાઓ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન આજે કરવામાં આવેલું અને એમાં રોટરી ક્લબના યુવરાજસિંહભાઈ અમારી સાથે છે અને અમારી જે લેડીઝ વિંગમાં મુસ્લિમ સમાજમાં આમ જોવા જઈએ તો એક પ્રથમ પ્રયત્ન હતો અને અમારી દીકરીઓએ ખૂબ સારો પ્રયાસ કરી અને ઓછામાં ઓછું 150 યુનિટ બ્લડ ડોનેશન આજે કરશે. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનું એકમાત્ર ગાર્ડન સ્વર્ગીય વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન આવેલ છે, જેની જમીન રાજા મહારાજાઓએ સરકારને પ્રજાના આનંદ, પ્રમોદ અને મનોરંજન માટેના ગાર્ડન માટે આપી હતી.
રાજપીપળા નગરપાલિકા દ્વારા ગાર્ડન તો બનાવવામાં આવ્યું છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ આ ગાર્ડનમાં મનોરંજનને બદલે આવકનું સાધન બનાવી દેતા આ ગાર્ડનની દુર્દશા બેઠી છે। આ વાતની જ્યારે રાજવી પરિવારને ખબર પડી કે ગાર્ડનમાં ગેરકાયદેસર રીતે વગર પરવાનગી ખાણીપીણીના સ્ટોલની દુકાનો બનાવવામાં આવી રહી છે અને જ્યાં ફટાકડાના સ્ટોલની દુકાનો લાગતી હતી ત્યાં ગાર્ડનની પાછળની જગ્યાએ શાક માર્કેટ બનાવવાનો કારસો રચાઈ રહ્યો છે અને શાક માર્કેટ બનાવવાનું બાંધકામ શરૂ પણ કરી દીધું છે। એ હકીકતની રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને મહારાજ રઘુવીરસિંહ ગોહિલને પ્રજાએ જાણ કરતા તેમણે ગાર્ડનની જગ્યાનું નિરીક્ષણ કર્યું અને કલેક્ટરથી માંડીને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કોર્ટમાંથી સ્ટે લાવીને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યું અને હવે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ રજૂઆત કરાઈ છે। ગાર્ડનની જગ્યા ફક્ત અને ફક્ત ગાર્ડન બનાવવા માટે આપવામાં આવેલી હતી, ધંધો કરવા માટે આપવામાં આવેલી નથી અને એ રાજા સાહેબને આપવામાં આવેલી હતી। રાજા સાહેબે નગરપાલિકાને સોંપણી કરી તે વખતે ફક્ત બિનનફાકારક હેતુથી જગ્યા સોંપવામાં આવેલી હતી, ધંધો કરવા માટે જગ્યા આપવામાં આવેલી નથી। તેમ છતાં નગરપાલિકાએ ઉપરવટ જઈને પોતાના લાભ માટે હિત માટે જઈ અને એમાં કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે, દુકાનો ફૂડકાર્ટ દુકાનો બનાવવામાં આવેલી છે, શાક માર્કેટનું કામ અટકાવી દેવામાં આવેલું છે। શાક માર્કેટનું હવે થઈ નહીં શકે કેમ કે હવે એ ઠરાવ પણ રદ થઈ ગયો છે, શાક માર્કેટ થઈ શકે નહીં અને દુકાનો અને કોમ્પ્લેક્સ જ્યાં સુધી તોડવામાં નહીં આવે ત્યાં સુધી અમારી માનેન્દ્રા સાહેબની અને મારી પોતાની લડત ચાલુ રહેશે। યુવરાજના જણાવ્યા અનુસાર રાજપીપળાના લોકોની સુખાકારી માટે જે વારસો રાજપીપળા નગરપાલિકાને સોંપ્યો છે તેની તંત્રને કદર નથી। મહારાજા સાહેબનું જે પત્ર છે એની સાથે સિટી સર્વેનો રેકોર્ડ અને એપ્લિકેશન કલેક્ટર સાહેબને મેં કરી કે આ ગેરકાયદેસર રીતે અહીંયા શાક માર્કેટ બનાવી રહ્યા છે, એક તો એનો હેતુ ફેર થઈ રહ્યો છે, બીજું કે એ નફા માટેનું આ એક કાર્ય છે જે મહારાજા સાહેબ નહોતા ઈચ્છતા કે અહીંયા થાય, અને ગાર્ડનની જગ્યામાં ગાર્ડન જ હોવું જોઈએ, કોઈ બીજી કંઈ માર્કેટ નહીં આવી શકે અહીંયા, અને આ એક જ ગાર્ડન છે આખા ગુજરાતમાં એ પણ રાજપીપળાના લોકો જાણે છે। તો કલેક્ટર સાહેબે એને ધ્યાનમાં રાખીને અને એક પત્ર દ્વારા ઇન્ક્વાયરી કરાવી અને ઇન્ક્વાયરીમાં ખબર પડી કે આ ગેરકાનૂની વસ્તુ બની છે, એટલે એમને હુકમ કર્યો કે આ શાક માર્કેટ અહીંયા નહીં આવી શકે, એના ઉપર સ્ટે આવી જોઈએ, એમ કરીને અત્યારે આના ઉપર સ્ટે છે। નગરપાલિકા આના ઉપર અહીંયા શાક માર્કેટ નહીં બનાવી શકે છે, વિરોધની ઉપરવટ જઈ આ શોપિંગ સેન્ટર બનાવ્યું। જૂની પોસ્ટ ઓફિસ પાસે ચંપકભાઈ સુખડિયા નામનો ગાર્ડન 49 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેને પણ માત્ર 10 વર્ષના ટૂંકા ગાળામાં ગાર્ડનમાં પણ બુલડોઝર ફેરવી પાલિકા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે। ફૂડ કોર્ટની પાછળ બાળકો માટે રમતગમતના સાધનો હિંચકા લસરપટ્ટી હતી તેની આજે દુર્દશા બેઠી છે। અહીંના બાકડાની આજુબાજુ ઘાસ ઉગી નીકળ્યું છે। આ જગ્યાએ લાખોના ખર્ચે પાલિકાએ ફુવારો હોજ બનાવેલો હતો એ તો ચાલુ થયું જ નહીં અને લાખોના ખર્ચ પાણીમાં ગયો અને તેને પણ તોડી પડાયો છે, ત્યારે નગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોએ કાયદા નિયમો નેવે મૂકી પ્રજાના પૈસાનો ધુમાડો કરી ગેરકાયદેસર બાંધકામો કરી પ્રજાને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે જિલ્લા કલેક્ટર અને સરકાર કાયદેસરના પગલાં ભરે એવી પણ પ્રજાએ માંગ કરી છે। પ્રજાને મૂર્ખ બનાવતી નગરપાલિકા સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, એટલું જ નહીં વિરોધ પક્ષ પણ બોધું નીકળ્યું। સત્તાધીશો સામે વિરોધ ના કરી શકનાર વિરોધ પક્ષને જનતા માફ નહીં કરે એ પણ એટલું જ સાચું છે। વાગરા તાલુકાના ઉચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં સવારે 10 વાગ્યા નરસામાં એક નબીરો પોતે આમોદ મામલતદાર કચેરીમાંથી વિઝિટ કરવા માટે આવ્યો છું કહી બળજબરીપૂર્વક સ્કૂલના પટાંગણમાં આવેલ આંગણવાડીમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીથી બાળકોની ગણતરી કરવા લાગ્યો હતો। બનાવ અંગે આંગણવાડી કાર્યકરે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી છે।
પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ વાગરા તાલુકાના ઉચ્છણ ગામ ખાતે પ્રાથમિક મિશ્ર શાળાના કેમ્પસમાં કાર્યરત આંગણવાડી કેન્દ્રમાં એક અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. પોતે આમોદ મામલતદારમાંથી વિઝિટ માટે આવ્યો છું કહી બાળકોની સંખ્યા પૂછવા લાગ્યો હતો. આંગણવાડીમાં ફરજ પર હાજર આંગણવાડી કાર્યકર સમીમ આરિફ પટેલ જેઓ ઇસમ પાસે પોતાનું ઓળખ કાર્ડ માંગ્યું તો ગાડીમાં છે તેમ જણાવતા ફરજ પરના મહિલા કાર્યકરે તેને માહિતી આપી ન હતી. તેવામાં આમોદ મામલતદારમાંથી આવું છું તેમ કહેનાર ઇસમ બળજબરીથી બાળકોની સંખ્યા કરવા લાગ્યો હતો, જેથી તેના ઉપર શંકા જતા આંગણવાડી કાર્યકર તેને પકડવા જતા તે ભાગવાની કોશિશ કરતો હતો, જેને લઈ મહિલા કાર્યકરે ગ્રામજનોને બૂમ પાડતા ગ્રામજનોએ તેને પકડી રાખ્યો હતો અને ઓછણ ગામમાં રહેતા અને જીઆરડી તરીકે વાગરા પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાનને સોંપી વાગરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. વાગરા પોલીસે દર્શનકુમાર સુરેશભાઈ વસાવા રહેવાસી દેનવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આંગણવાડી કેન્દ્રની અંદર આવી ગઈ અને ડાયરેક્ટ વર્કર પાસે આંકડા માંગવા માંડી કે 3-6 વર્ષના બાળકોની સંખ્યા બોલો અને આટલા જ કેમ બાળકો હાજર છે, એવું કરીને વર્કર સાથે રકઝક કરવા માંડ્યો. તો વર્કરે પછી એને એવું કીધું કે તમે ક્યાંથી આવો છો? તો એ ભાઈએ એવું કીધું કે હું તો આમોદ તાલુકાની મામલતદાર કચેરીમાંથી આવું છું. તા બેને એવું કીધું કે આંગણવાડી વર્કર વચ્છનવાળા જે સમીમબેન છે એમને એવું કીધું કે તમારી પાસે કોઈ એવું આઈડેન્ટિટી કાર્ડ હોય, આઈ કાર્ડ તો બતાવો. તો એને ના પાડી કે મારી પાસે એવું કોઈ આઈ કાર્ડ નથી. પછી બેનને શંકા ગઈ તો એ બેને પછી આવી બેન રજા કરવા માંડ્યા. પછી પહેલાંને એવું થયું કે આ લાંબુ થશે કરીને એ આંગણવાડી છોડીને ભાગવા મળ્યું. એટલામાં પછી વર્કર બેને એની પાછળ ડોટ મૂકીને ગામના લોકોને બૂમ પાડીને એને પકડાયું અને પકડાયા બાદ અમને આઈસીડીએસ કચેરીમાં જાણ કરી. પછી એની વર્કર બેન પાસે પોલીસમાં એનો રિપોર્ટ આપ્યો, ફરિયાદ આપી અને ફરિયાદના આધારે એ વ્યક્તિને પોલીસે એમના હિરાસતમાં લીધો છે અને જેલમાં એને પૂર્યો છે અને આગળની કાર્યવાહી કરવા માટે અમે પોલીસને લેખિતમાં રજૂઆત કરેલી છે વર્કર બેનની. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આમોદ મામલતદારમાંથી વિઝિટ માટે આવું છું કહી બળજબરીપૂર્વક આંગણવાડીમાં ઘૂસી જઈ બાળકોની સંખ્યા કરનાર નબીરા સામે વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધતા જાગૃત નાગરિકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે. ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક આંગણવાડીમાં ઘૂસી તમાશો કરનાર દર્શનકુમાર સુરેશભાઈ વસાવા 15-20 દિવસ પહેલા આમોદ પોલીસ સ્ટેશનમાં પણ પીધેલી હાલતમાં ઝડપાયો હોવાનો ગુનો પણ નોંધાયો હતો. નોંધનીય બાબત એ છે કે ઉચ્છણ ગામે આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં અંદાજિત 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલના પ્રાંગણમાં જ આંગણવાડી કેન્દ્ર પણ આવેલી છે. જો આ વ્યક્તિ દ્વારા કોઈ મોટા ગુનાને અંજામ આપ્યો હતો, જો કે હાલ તો વાગરા પોલીસે માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધતા અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે. જંબુસર કાછા પટેલ સમાજ દ્વારા જલ જીલડી એકાદશી નિમિત્તે ધાર્મિક પરંપરા મુજબ ભગવાનને અને લાલજી મહારાજને તળાવમાં ઝુલાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભાદરવા સુદ 11 એટલે જલ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશી એ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું મહત્વ જંબુસર કાછા પટેલ સમાજમાં અનેરું હોય છે. આ દિવસે ભગવાન નકલંક દેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવે છે, જ્યાં આરતી કરી કાકડી જાંબુડાના પ્રસાદ વહેંચવામાં આવે છે અને ઢોલ નગારા સંગીતની સુરાવલીઓ સાથે ભગવાનને પાલખીમાં વિરાજમાન કરી ભગવાનને નગરચર્યા કરાવાઈ હતી. નાગેશ્વર તળાવથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરે છે અને ભગવાનનો ઉતારો જે ભક્તના ઘરે હોય ત્યાં ઉતારો કરવામાં આવે છે. ભગવાન નગરચર્યાએ નીકળતા જ ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી હતી. જંબુસર શહેરના ગણેશ ચોક વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી લાલજી મહારાજ તથા મડીવાળી ખડકીમાંથી નકલંક દેવ ભગવાનને નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા અને ભગવાનની શોભાયાત્રા ગણેશ ચોકથી નીકળી શહેરના ઉપલીવાડ કોટ બારણા મુખ્ય બજાર થઈ બંટી ફળા ખાતે ભગવાનનો ઉતારો કરાવવામાં આવ્યો હતો. ભગવાનની શોભાયાત્રામાં ભાવિક ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ભગવાનના દર્શન માટે પાલિકા પ્રમુખ અમીશાબેન વિરેનભાઈ શાહ, પાલિકા સદસ્ય મહામંત્રી બળવંતસિંહ પઢાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને બંટી પડિયા ખાતે ભગવાનની શોભાયાત્રા સમાપન થશે. ત્યાં ભગવાન પાંચ માસો કરશે.
ભગવાન 3 દિવસ માટે મંદિરમાંથી બહાર નીકળી અને ભક્તોના ઘરે રોજે રોજ પધરામણી કરશે અને ત્યારબાદ શ્રાદ્ધના પ્રથમ દિવસે અને આગલા દિવસે ભગવાન નિજ મંદિરમાં પાઠ કરશે. આ રીતે અક્ષય બદલ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહથી ભક્તિભાવપૂર્વક જળજૂલની એકાદશીની ઉજવણી કરવામાં આવે છે. આમોદમાં જલ ઝીલણી અગિયારસી પરંપરાગત રીતે કાછા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કાછિયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે હસુભાઈ અંબાલાલ પટેલ, પ્રમોદભાઈ પટેલ, આમોદ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રરાજસિંહ, આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર તથા કાછિયા સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજના પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા. આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને ધારાસભ્ય ડીકે સ્વામીએ શુદ્ધ જળથી સ્નાન વિધિ કરાવી હતી. ત્યારબાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો. તેમજ આમોદના ગાંધી ચોક ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવે છે, જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું. ત્યારબાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછિયા પટેલ સમાજ દ્વારા ટ્રેક્ટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સધારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે લાલજી મહારાજનો વરઘોડો કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામ લો. आ गया है एमिनेंट Hyundai में एक्सचेंज कार्निवल 20 सितंबर से 25 सितंबर तक. आज ही अपनी नई Hyundai Verna बुक कीजिए और अपनी पुरानी कार की बेस्ट वैल्यू पाइए, साथ में 25,000 तक का एक्सचेंज बोनस भी. तो आज ही आइए एमिनेंट Hyundai नीरो हेरिटेज बंगलोस के पास गढ़खोल पाटिया अंकलेश्वर. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની, અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, ABC ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. આપણને ચોખ્ખી અને ગુણવત્તાસભર પ્રાકૃતિક ખેત પેદાશો સતત મળતી રહે, સાથે ખેડૂતો પાસેથી શહેરીજનો સીધી જ ખરીદી કરી શકે તે હેતુથી ખેડૂતોની પોતાની કંપની ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક પ્રોડ્યુસર કંપની લિમિટેડ નામે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરેલ છે. રિટેલ આઉટલેટ પરથી જે તે ખાદ્ય વસ્તુ તેના ઉત્પાદક ખેડૂતના નામ અને સંપર્ક નંબર સાથે આપ શહેરીજનોને સીધું જ વેચાણ કરવામાં આવે છે. વિતરણ થતી દરેક સામગ્રી સીધી જ ખેડૂતો કે ખેડૂતોના જૂથ, સંગઠન, મંડળીઓ, FPO, FPCL પાસેથી મેળવીને વિતરણ કરવામાં આવે છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના પ્રાકૃતિક ખેત પેદાશથી પકવેલા ખેત ઉત્પાદનો તેમજ આવો જ ચારો આપીને પાલન કરે દેશી ગીર ગાયનું એટું દૂધ અને દૂધની બનાવટોનું જ વિતરણ કરવામાં આવે છે. આ સિવાયની ખાદ્ય સામગ્રીની જોખવટ કરીને જ અહીંયા વેચાણ કરાય છે. દુકાન નંબર 910 ગ્રામ હાર્ટ સાંઈ મંદિર ચાડેશ્વર ભરૂચ. દુકાન નંબર S10 વિશ્વનાથ કોમ્પ્લેક્સ તુલસીધામ શાક માર્કેટ રોડ આરકે તુલસીધામની બાજુમાં ભરૂચ. રૂંગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓએ મેનેજમેન્ટમાં રજૂઆત કરતા એપ્લિકેશન ફરજિયાત ન હોવાનો ખુલાસો કરતા મામલો થાળે પડ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની એટેન્ડન્સથી લઈ તમામ ગતિવિધિ અંગેની તૈયાર કરાયેલ મોબાઈલ એપ્લિકેશન માટે 500 ભરવાના શિક્ષકના મેસેજથી વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. હવે આ લોકોનો વારંવાર એપના 500 રૂપિયા માટે ફોન આવે છે કે તમે એપના પૈસા આપો ને કે LC પાછો આપી દઈશ એવી ધમકી આપતા હતા અમને. એના માટે અમે આ એ કર્યું છે કે વાલી મિત્રને એ કરીને ભેગા થઈને આ રજૂઆત કરી છે કે ભાઈ આ એપની ખર્ચો ટોટલ કેટલો છે, તો તમે દરેક વ્યક્તિ પાસે 500-500 રૂપિયા માંગો છો. તો શશિકાંત સર હું કે તમારે બેસાડવા હોય તો બેસાડો બેબીને, કે નહીં તો પછી તમે સટી લઈ જાઓ. જે અમારા રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે તમારે બેસાડવા પડશે, નહીં તો પછી તમે છોકરીને તમારી નીકાળી કાઢો. મેં એપ્લિકેશન લખીને આપી કે હું સેલરી આવશે મારી હસબન્ડની તો હું 15 તારીખે ભરવામાં અમારા આવશે, તો સવારમાં 9 વાગે જ મને કીધું કે તમારે ભરવા જ પડશે, હોલ ટિકિટ તારે જ મળશે ને પરીક્ષામાં બેસાડવામાં આવશે. ને હવે એક્સ્ટ્રામાં એ લોકો 2 મહિનાની ફી લે, 1-1 મહિનાની જે ચાલે એ જ લેતા નથી, ને 2-2 મહિનાની લે, એક દિવસ ચડી જાય એના ઉપર તો એ લોકો 100 રૂપિયા પેનલ્ટી લે. આ 100 રૂપિયા પેનલ્ટી શા માટે લો? તમારી સ્કૂલ લોસમાં જાય એટલા માટે તમે લો? અમારા ગરીબોના ઉપર તમે દબાણ કરો? આ મુદ્દે એડમિનિસ્ટ્રેટરને રજૂઆત કરતા અંગે શિક્ષકોને પૂછતાછ કરી સમગ્ર મામલે થયેલ ગેરસમજ દૂર કરી આ મોબાઈલ એપ્લિકેશન કોઈ પણ વિદ્યાર્થી માટે ફરજિયાત ન હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો. જિસ બચ્ચે કો યે ચીજ કા બેનિફિટ નહીં લેના હૈ ઉસકો પૈસે ભરને કી જરૂરત નહીં. યે જો એપ હૈ કિતના પૈસા ભરના હોતા હૈ ઓર સાલ કા ઇસકા એન્યુઅલ ચાર્જ હૈ 500 રૂપીસ પર સ્ટુડન્ટ और ये बच्चे को पूरी तरह से उसके पहले दिन से लेकर के आखिरी दिन तक पूरा का पूरा उसका अपडेट 360 डिग्री, चाहे वो एकेडमिक्स का हो, कोकरिकुलर हो, अटेंडेंस हो, सिक्योरिटी हो, सारी चीजें प्रोवाइड. तो एक तरह से ऐसा है कि ये डिजिटलाइजेशन ऑफ स्कूल है. ये एप्लीकेशन बनाने में अराउंड 7-8 लाख का इनिशियल इन्वेस्टमेंट था और फिर एनुअल मेंटेनेंस चार्ज इसका कुछ 2 लाख रुपया. ना हर साल जैसा चार्जेस आता है ना उसी के अकॉर्डिंग पेरेंट्स से लिए जाए. तो जो इनिशियल फेज है ना सबसे पहली बार उसी में सबसे ज्यादा पैसा लगता है, बाद में तो नहीं लगता. जो लोग पैसे नहीं करेंगे वो लोग तो नहीं कर पाएंगे. जे 500 रूपया RVB भरूच नामनी एप जे चालू करेली छे તે અમારે બાળકોને ઉપયોગી નથી અને મને જરૂર પણ નથી, એ માટે બંધ કરવા માટે અમે એપ્લિકેશન પણ આપેલી છે એમને સાહેબને. ને અત્યારે સાહેબને કુલવંત સાહેબને મહિલા અમે રૂબરૂમાં, તો કુલવંત સાહેબે એવો જવાબ આપ્યો છે કે જેને જરૂર ના હોય એ એપની તે લેખિતમાં અરજી આપીને એ એપ બંધ કરાવી શકે છે. આમોદ પોલીસ સ્ટેશન જવાના રોડ ઉપર સમીમ પાર્ક પાસે આવેલી ચાની લારી પાસે કોઈ અજાણ્યા શખ્સે લીલાછમ લીમડાના વૃક્ષોને કાપી નાખતા ચકચાર મચી જવા પામી હતી. આમોદના સમીમ પાર્ક સોસાયટીમાં રહેતા હારુન ઇસ્માઇલ પટેલે આમોદ મામલતદાર તેમજ પોલીસ મથકે લેખિત અરજી આપી લીલાછમ લીમડાના વૃક્ષોનું નિકંદન કાઢનાર વિઘ્ન સંતોષીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે લીમડાના વૃક્ષો કાપી પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. એક તરફ સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ અડધી રાત્રે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા વૃક્ષો કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચારની લારી ચલાવનારે લીમડાના 2 વૃક્ષ ઉછેરી મોટા કર્યા હતા, જે ગત રોજ રાતના સમયે કોઈ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા લીલાછમ લીમડાના વૃક્ષોને કાપી નાખ્યા હતા, જેથી તેણે આમોદ પોલીસ સ્ટેશન મામલતદાર તેમજ વન વિભાગને લેખિત જાણ કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હું જાતે 2-3 વર્ષ ત્યાં દુકાન ચલાવું છું. મેં 2-3 વર્ષ ત્યાં લીમડા ઉછેરીને મોટા કર્યા. કોઈ વિઘ્નધીન માણસ રાત્રે એ 2-3 કે 4 ગાડાની અંદર આવીને કાપી ગયા. મેં 1 અરજી મામલતદાર આપણે પોલીસ સ્ટેશન આપેલી છે, 1 મામલતદાર ને 1 વન વિભાગની અંદર આપેલી છે અને કાર્યવાહી પગલાં લેવામાં આવે. ભરૂચના વૃદ્ધના નિધન બાદ પરિવારજનોએ તેઓનું દેહદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે, તે અંતર્ગત 66 વર્ષીય સ્વર્ગીય હિતેશકુમાર રતિલાલ શાહનું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજનો ભરૂચ સ્થિત ભાઈ પ્રકાશભાઈ શાહ દ્વારા હિતેશભાઈનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો, જે માટે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજયભાઈ તલાટી, ગિરીશભાઈ પટેલ, ગૌતમભાઈ મહેતા, અશોકભાઈ જાદવ હાજર રહ્યા હતા. દેહદાનના સેવા કાર્યમાં ભરૂચ મેડિકલ કોલેજના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહ, કોલેજના ડીન ડોક્ટર જયરામ પરમાર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર કે બંસલ, એડિશનલ ડીન ડોક્ટર નરેન્દ્ર પાઠક, ઓટોનોમી ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર બી એસ પાટિલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવા કાર્યમાં મદદરૂપ બન્યા હતા. તો સેવા યજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી. કાંસિયાના નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા અસરગ્રસ્ત લોકોને જીવન જરૂરિયાત ચીજોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના હૃદય દ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો આવા અસરગ્રસ્તોની વહારે વિવિધ સામાજિક સંસ્થાઓ પણ સરકારની સાથે રાહત કાર્ય માટે આગળ આવી સેવાની સરવાણી વહાવી રહી છે, જે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા કાંસિયા ગામના અસરગ્રસ્તોને રાહત સામગ્રી માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, મરચું, મીઠા જેવી વસ્તુઓ આપવામાં આવી હતી અને સરકારના વિસ્તારનો સર્વે કરી નુકસાનીનું વળતર જલ્દીથી ચૂકવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. અહીંયા નદી કિનારાનો વિસ્તાર હોવાથી કેળ, તુવેર અને અન્ય શાકભાજીનો સંપૂર્ણ નાશ પામેલ છે. અહીં તમામ ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયું હતું અને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ સંપૂર્ણ નાશ પામી હતી અને કપડાં પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. કેટલી જમીન હતી તમારે? શું કહ્યું તમારું? મારા વાણી બનાવેલી હતી 2.5 વીંગા. નીંગળવાની તૈયારી હતી. પાણી ભરાઈ ગયું. તમને બતાવી નહીં આમ. તુવે જતી રે. લાપટી તુવે. લાપટી તુવે. આ કોપાના છે. હવે શું ક્યારે થશે તમારે? હવે મજૂરી કરશું, પૈસો ભેગો કરશું અને પાછા ખેરા એ નવા નંબર કરીશું. પાઈ કુટો ઠીક ને કર દેવું ચૂકવા કરો મજૂરી કરી કરી. બીજું શું કરવાનું? સરકાર તરફથી કઈ કશું આપવામાં નહીં. સરકાર આપે, સરકારને જે આપવું હોય. આપણે કઈ જોર ચાલે નહીં સરકાર સામે કે તમે લાવો છો લાવો. હાલ તમારી પાસે શું બચ્યું છે? કઈ બચ્યું નથી. આ ચૂંટંબુ છે, આ બેઠો હું, મારો જીવ બચેલો છે. બધું કઈ બચ્યું છે નહીં. ઘર વકરી થી એ બધું તૂટીને નવરું થઈ ગયું. મારું નામ ભારતીબેન છે. અમે પૂરની અંદર, અમારે અહીંયા બહુ પૂર આવ્યું છે. પૂર આવતા અમારું કોઈ ઘર વખડી કે કોઈ વસ્તુ રહ્યું નહીં, પહેરવાનું કપડું નહીં રહ્યું. અમને સરકાર વધુથી વધુ સહાય કરે ને અમારું ઘર વખડી વિખરાઈ ગયે, સરકાર સહાય કરે. કિસાનોની મહામૂલી ખેતી સંપૂર્ણ નાશ પામેલ છે અને સરકાર તરફથી જે હેક્ટર દીઠ 25,000 જેવી રકમ નક્કી કરી છે તે કિસાનોની મજાક સમાન છે. જેઓ અત્યારે નિસહાય બની ગયા છે, આ દુઃખદ પ્રસંગે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, મહામંત્રી હરીશ પરમાર, ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ, સાગબારા તાલુકા કન્વીનર સુમેર વસાવા તથા ટીમ સાથે હાજર રહ્યા હતા અને જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું. ભરૂચમાં ગણેશ મહોત્સવ પૂર્ણતા તરફ છે ત્યારે ગણેશ ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ગણેશ મહોત્સવના અંતિમ દિવસોમાં ગણેશ મંડપોમાં ભક્તોની ભારે ભીડ અંતિમ દિવસોમાં જામી રહી છે. ગણેશ મંડળો દ્વારા અન્નકૂટ, ભજન અને આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે. Thank you.
ઉદલપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કૂલ ખાતે 74મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ માંગરોળ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયદેવભાઈ ગઢવી અને વન વિભાગ સ્ટાફ દ્વારા વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલા એક સમારંભમાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને મનુષ્યના તંદુરસ્ત જીવન માટે પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો. સૈનિક સ્કૂલના કમ્પાઉન્ડ ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સામસિંહભાઈ વસાવા, ઉમરવાડા તાલુકાના પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉપપ્રમુખ કૌશુબેન વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ વસાવા, શાસક પક્ષના નેતા રવિસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ મહામંત્રી અમીશભાઈ વસાવા, શાંતિલાલભાઈ વસાવા, માજી ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ ચૂંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. કર્મભૂમિનું ઋણ અદા કરવા માટે અંકલેશ્વર ભરૂચ અનાવિલ બ્રાહ્મણ પરિવારોનું નમ્ર પ્રયાસના ભાગરૂપે બોરભાઠાના પૂર અસરગ્રસ્તો માટે વાસણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા કિનારે વસેલા જૂના બોરભાઠા બેટ ગામે નર્મદા નદીમાં આવેલા ભયંકર પૂરથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે ભરૂચ અંકલેશ્વર અનાવિલ બ્રાહ્મણ પરિવારોના સહકારથી સંપૂર્ણ રસોઈ માટેના વાસણોની 200 કીટનું વિતરણ શીતલબેન, હરિતાબેન, પિનલબેન, કીર્તિદાબેન, તરુબેન, રોહિતભાઈ, સુદેશભાઈ, પ્રતિકભાઈ દ્વારા ગામના સરપંચ, સ્કૂલના આચાર્ય અને સ્ટાફ તેમજ ગામના આગેવાનો અને શાળાના એસએમસી સભ્યોની ઉપસ્થિતિમાં કરેલ છે. તે ઉપરાંત ગામના તમામ પરિવારોને પૂરના કારણે એમના કઠિન સમયમાં અનાવિલ પરિવાર દ્વારા એટલી જ સંવેદના અનુભવે છે એવા આશ્વાસન પણ સૌને આપ્યા હતા. અમારી પ્રાથમિક શાળા જૂના બોરભાઠા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ ના બાળકોને અનાવિલ પરિવાર ભરૂચ અંકલેશ્વર તરફથી વાસણની કીટ આપવામાં આવી તે બદલ શાળા પરિવાર તમામનો આભાર વ્યક્ત કરે છે. રોટરી ક્લબ ભરૂચ, નર્મદા નગરી, ટીજેપી, વીમા પરિવાર અને ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન રાજપૂત છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, નર્મદા નગરી અને રાજપૂત હિતવર્ધક મંડળ અને ટીજેપી વીમા પરિવાર દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં એલઆઈસીના મેનેજર સંજય શાહ, રાજપૂત સમાજના પ્રમુખ સંજય સિંધા, રોટરી ક્લબ નર્મદા નગરીના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી, ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકના એમડી અજય સિરાણા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, નારદેશના ગિરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટીજેપીના વડા જયંતિભાઈ પટેલે તેઓની વીમા સુરક્ષાની કામગીરી સાથે સમાજસેવાની વિગતો આપી સમાજ સેવા માટે અપીલ કરી હતી. જિલ્લાની અંદર 27 ગામ ને અમે વીમા ગ્રામ યોજનાનો લાભ અપાવેલો છે. ખરેખર ગ્રામ્ય વિસ્તારની અંદર એલઆઈસી લોકો પરિચિત નથી, તો ગવર્મેન્ટની એક વિઝન છે મોદી સાહેબનું, વિઝન 2020, કે ભાઈ અત્યાર સુધીમાં દેશનો કોઈ નાગરિક વીમાથી સુરક્ષિત ના હોય એવું બનવું ના જોઈએ, તો એના ભાગ સ્વરૂપે વીમા ગ્રામ યોજના જે એલઆઈસી દ્વારા ચાલે છે, ગ્રામ્ય વિસ્તારમાં 27 ગામોને પણ અમે વીમા ગ્રામનો એવોર્ડ અપાવી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સુરક્ષા આપી છે. સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 1 ઓક્ટોબર 2023 દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ 1 તારીખ 1 કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 1 તારીખ 1 કલાક અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન 1 ઓક્ટોબર 2023 રોજ સવારે 10 વાગ્યાથી 1 કલાક દરમિયાન કરવામાં આવશે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવશે. દરેક ગામમાં ઓછામાં ઓછી 1 શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન સિંગલ યુઝ, પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરો તેમજ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા તાલુકાના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉમદા કાર્યમાં તમામ ભરૂચવાસીઓ આ સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે.
એએચટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ વસાવા તથા વાગરા પીએસઆઈ એકે જાડેજાની સૂચના અને માર્ગદર્શન મુજબ વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વહિયાલ ગામ પાસે સરસ્વતી વિદ્યાલયમાં એએચટીયુ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવેરનેસ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય ધર્મિષ્ઠાબેન તથા વહિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય નરેશભાઈ અને શિક્ષકગણ તથા ગામના સરપંચ, વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળકોમાં અપહરણ, માનવ તસ્કરીના કેસો, બાળમજૂરી, લોભ લાલચથી દૂર રહેવું તથા એકતરફી પ્રેમમાં ફસાવવું નહીં, કોઈ ફેંકી દ્રવ્ય ન લેવું, મોબાઈલથી તથા ઇન્સ્ટાગ્રામથી દૂર રહેવું, નાની ઉંમરમાં વાહન ન ચલાવવા, ટ્રાફિકનું જ્ઞાન આપવા સાથે મા બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી હતી, જેમાં એએસઆઈ કનકસિંહ ગઢવી તથા વાગરા પોલીસ સ્ટેશનના એએસઆઈ રણજીતસિંહે હાજર રહી સરળ ભાષામાં બાળકોને સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં 175થી વધુ બાળકો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. માલસર અસા નર્મદા નદી પર નિર્માણ પામેલ શ્રી માધવ સેતુ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ. બ્રિજના સ્થળેથી સાંસદ મનસુખભાઈ વસાવા એરિબિન કાપી બ્રિજને ખુલ્લો મૂક્યો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ. વડોદરાના માલસર અને ભરૂચના અસા ગામ વચ્ચે નર્મદા નદી પર 225 કરોડના ખર્ચે 3.5 કિલોમીટર લાંબો બ્રિજ. પીએમ મોદીના કાર્યક્રમ પૂર્વે જ ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓને પોલીસ દ્વારા નજર કેદ કરાયા. ભરૂચ, અંકલેશ્વર તેમજ ઝઘડિયા સહિત જિલ્લાના અગ્રણીઓને પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા. શ્રીજી વિસર્જન માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ. ભરૂચમાં વિસર્જન માટે 3 સ્થળ પર તરવૈયા સાથે કૃત્રિમ કુંડનું નિર્માણ. શ્રીજી વિસર્જનમાં પોલીસ કાફલો વિસર્જન સ્થળ અને સમગ્ર રૂટ પર તૈનાત રહેશે. 10 દિવસ શ્રીજીના પૂજન, અર્ચન અને ભક્તિમાં લીન બન્યા બાદ ભક્તો શ્રીજી વિદાય માટે સજ્જ. મોહમ્મદ પૈગંબરના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પ. ભરૂચમાં અનોખો ઓનલી લેડીઝ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. બ્લડ આપનાર, લેનાર અને આયોજકો તમામ મહિલાઓ. 200થી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું. રાજપીપળા ગાર્ડનમાં ખાણીપીણીની દુકાનો, શાક માર્કેટ અને કોમ્પ્લેક્સનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું. ગાર્ડનમાં ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવાર. નગરપાલિકા સત્તાધીશોએ કલેક્ટરને ગેરમાર્ગે દોર્યા. વાગરા તાલુકાના ઉચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં સવારે 10 વાગ્યા નરસામાં એક નવી રો આવી પહોંચ્યો. મામલતદાર કચેરી માથે વિઝિટ કરવા આવ્યો છું કહી બળજબરી પૂર્વક સ્કૂલના પટાંગણમાં ઘુસ્યો. બળજબરીથી બાળકોની ગણતરી કરવા લાગ્યો. બનાવ અંગે આંગણવાડી કાર્યકરે વાગરા પોલીસ મથકમાં ફરિયાદ આપી. આમોદ જંબુસરમાં કાશ્યા પટેલ સમાજ દ્વારા જલ જીલણી એકાદશીની ભવ્ય ઉજવણી. આમોદના મોટા તળાવમાં લાલજીનું સ્નાન અને જંબુસરના નાગેશ્વર તળાવમાં વિહાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.